એટલે રેડ કરાવે છે. હવે વાત લલિત વસોયાના ભાજપ પ્રેમની. કોંગ્રેસ એમએલએનો ભાજપ તરફનો પ્રેમ વધ્યો છે. લલિત વસોયા ફરી ભાજપ સાંસદ સાથે જોવા મળ્યા. લલિત વસોયા અને એમપી રમેશ ધડુક સાથે જોવા મળ્યા. લલિત વસોયા ધડુક સાથે જોવાતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. લલિત વસોયાએ કહ્યું છે કે મારા મત વિસ્તારનો કાર્યક્રમ હતો અને મારા વિસ્તારમાં મને આમંત્રણ અપાયું હતું. બીજા મહાનુભાવો આવે તો તેમને રોકી ન શકું. કાર્યક્રમ બિન રાજકીય હતો. ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા. અગાઉ પણ લલિત વસોયા ભાજપ તરફી ઝુકાવથી ચર્ચામાં રહ્યા. મારા વિસ્તારનો કાર્યક્રમ એ મારો કાર્યક્રમ કહેવાય. એમાં બાકીના લોકો કોઈ આવે તો એને હું આવતા અટકાવી ન શકું અને બિન રાજકીય રીતે આ કાર્યક્રમોમાં અમે સૌ આવતા હોઈએ છીએ. તો લલિત વસોયાએ કહ્યું છે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ, કારણ કે તેઓ કહી રહ્યા છે કે મારા વિસ્તારનો કાર્યક્રમ હતો પરંતુ પહેલાં આવું ક્યારે નથી. ચૂંટણી આવી ત્યારે આ નિકટતા વધી છે. કોંગ્રેસ એમએલએ વસોયાનો વધતો ભાજપ તરફનો ઝુકાવ આ ચર્ચામાં છે. બીજી તરફ સ્થાનિક નેતાઓ એક્શન મોડમાં છે. વસોયા ભાજપમાં ન આવે તે માટે એક્શનમાં છે. ધોરાજી ઉપલેટાના કડવા પાટીદાર નેતાઓની કવાયત જોવા મળી રહી છે. ભાજપમાં સક્રિય કડવા પાટીદાર નેતાઓમાં ગણગણાટ વધ્યો છે. લલિત વસોયા છે લેવા પાટીદાર. કડવા પાટીદારોનો વસોયાની ભાજપમાં કહેવાતી એન્ટ્રી સામે વિરોધ જોવા મળ્યો છે. તો લલિત વસોયા એક તરફ ભાજપના નેતાઓની સાથે જોવા મળી રહ્યા છે, બીજી તરફ હમણાં જ કોંગ્રેસે જે કાર્યક્રમ આપ્યો હતો મોંઘવારીને લઈને તેમાં પણ તેઓ જોવા નહોતા મળ્યા અને ભાજપના નેતાઓની સાથે તેઓ જોવા મળ્યા. પોરબંદરના સાંસદ રમેશ ધડુક સાથે જોવા મળ્યા છે, ત્યારે તેને લઈને એક ચર્ચા એવી પણ છે કે લલિત વસોયા ભાજપમાં તો નહીં જાય. જોકે લલિત વસોયાએ કહ્યું છે કે આ કાર્યક્રમ બિન રાજકીય હતો. મારા મતવિસ્તારમાં કોઈ કાર્યક્રમ હોય અને મને આમંત્રણ હોય તો અન્ય કોઈ રાજકીય પાર્ટીના લોકો આવતા જ હોય છે અને એમને હું રોકી ન શકું.